આવે ને એટલે આપણી રડાર સિસ્ટમ ઓન થઈ જાય. યસ, હા, આપણા એન્ટેના ચારે બાજુ ફરવા માંડે. સાચી વાત છે. આટલું આટલું કરવાનું છે, આટલું આટલું લાવવાનું છે, આટલું આટલું પ્લાનિંગ કરવાનું છે. યસ યસ યસ. હું તો જ્યારે એવું હોય ને ત્યારે ડાયરીમાં લખતી જઉં છું કે રોજના શું કામ છે, અને જે પત્તા જાય એને હું ટીક કરતી જઉં તો જ યાદ રહે છે ને, તો કઈક ને કઈક તો ભૂલી જ જઈએ. એક્ઝેક્ટલી. અને પ્લાનિંગ કરવું ને એ અત્યારની લાઈફમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ જરૂરી છે. અને અત્યારની ફાસ્ટ લાઈફમાં જ્યારે ઓલમોસ્ટ બધા વર્કિંગ વુમેન હોય, યસ, ત્યારે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે, તો જ તમે સારી રીતે ફેમિલીને હેન્ડલ કરી શકો છો. બરાબર છે. એટલે જ આપણે વ્યુઅર્સ ના લંચ અને બ્રેકફાસ્ટ બંનેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. બ્રંચ રેસિપીઝ આપીએ. કરીએ તમારા બ્રંચ નું પ્લાનિંગ ઓનલી ઇન વાડીલાલ આઈસ્ક્રીમ રસોઈ શો, કો પાવર્ડ બાય જીવરાજ 90 અને જસપ્રીત કીવી ફ્રૂટ. ઘરમાં બધા જો વેજીટેબલ પડ્યા હોય તો ફટાફટ થઈ જાય છે, અને એમાં ઘણા બધા વેજીટેબલ આવે છે અને ડેરી પ્રોડક્ટ પણ હોય, ચાટ હોય, એટલે 1 મિલ કહી શકાય. અરે વાહ. અને તમારું પેટ પણ ભરાય. બરાબર છે. ઇન્ગ્રેડિયન્ટ જણાવી દે. ચોક્કસ. એના માટે સોજી, કાંદા, કોથમીર, વટાણા, ગાજર, દહીં, ટામેટા, ફણસી, કેપ્સિકમ, આદુ મરચા, હિંગ. તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા પકોડાનું બેટર બનાવીશું. એક બોલમાં પાર બોઇલ કરેલી ફણસી લઈએ છીએ 3 ટેબલ સ્પૂન. ગાજર લઈશું 3 ટેબલ સ્પૂન, એને પણ પાર બોઇલ કરી દીધા છે, અને જે પણ વેજીટેબલ ગમતું હોય પ્લસ માઇનસ કરી શકાય છે. વટાણા 2 ટેબલ સ્પૂન, લીલા મરચાની પેસ્ટ છે 2 ટીસ્પૂન લઈએ છીએ, તીખું ગમે તો વધારે કરી શકાય.